विद्यार्थी मित्रों, केम छो? घरे सुरक्षित हशो? आ वर्षे आपणे धोरण 12 बोर्डनी परीक्षा आपवानी छे। जे तमाम विद्यार्थीओए 12મામાં मनोविज्ञान राख्यु छे, एक मनोविज्ञान एक सारो विषय छे। एमां तमे जोयुं हशे तेम आपने कुल 10 प्रकरणों छे। एमां आजे आपे प्रथम प्रकरण संवेदन ध्यान અને પ્રત્યક્ષીકરણનો અભ્યાસ કરીશું। તમે ધોરણ 11માં મનોવિજ્ઞાન વિષય ભણી ગયા છો અને તમને ધ્યાન જ છે કે મનોવિજ્ઞાન જે છે એના અભ્યાસમાં માનવનું વર્તન એ કેન્દ્ર સ્થાને છે। માનવ વર્તનને ઘણા બધા પરિબળો અસર કરે છે, એમાંથી એક મહત્ત્વનું પરિબળ જે છે આપણા શરીરનું તંત્ર છે। આપણા શરીરની રચના, આપણું શરીર જે કાર્ય કરે છે તે, અને આપણા શરીર દ્વારા અનુભવતા સંવેદનો અને વ્યક્તિએ કરેલું અર્થઘટન, આ તમામ બાબતો માનવ વર્તનને અસર કરે છે। દરેક માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી આપણા જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, ચામડી વગેરે દ્વારા મેળવીએ છીએ, અને બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે આપણે પોતાનું સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરીએ છીએ, જેમાં જ આપ અમુક બાબતો પ્રત્યે જ આપનું ધ્યાન જાય છે। જગત વિશેના પોતાના ભૂતકાળના અનુભવો અને ઉદ્દીપકોના શિક્ષણના આધારે માનવીના ઉદ્દીપકોનું અર્થઘટન કરી અને તે મુજબ આપણે વર્તન કરીએ છીએ। માનવની આ વર્તનની આ પ્રક્રિયા મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ। તો મિત્રો, આ પ્રકરણમાં આપણે સંવેદનનો અર્થ, તેના પ્રકારો, ધ્યાનનો અર્થ અને સ્વરૂપો, તેના લક્ષણો, ત્રીજો મુદ્દો છે પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રક્રિયા, તેના નિયમો વગેરેની સમજૂતી મેળવશું। વિદ્યાર્થી મિત્રો, પાઠનો પહેલો મુદ્દો છે સંવેદન સેન્સન્સ। સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ। કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર આપની જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક વગેરે પર થાય છે, જેનાથી તેના અંતરવાહી તંતુ ઉત્તેજાય છે। અને આપે ધોરણ 10માં મગજની જે રચના સમજી ગયા તે પ્રમાણે તે મગજના ચોક્કસ ભાગને સંદેશાઓ પહોંચે છે, તેને સંવેદન કહેવામાં આવે છે। એનો મતલબ કે સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે। સંવેદનના અનુભવની વિશેષતાને ધ્યાનમાં રાખીને તેને 3 ભાગો વહેંચી શકાય। પહેલો ભાગ છે બાહ્ય સંવેદકો, બીજો ભાગ છે શરીર સંવેદકો, ત્રીજો ભાગ છે આંતરિક સંવેદકો। બાહ્ય સંવેદકો એટલે બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો, જેવા કે પ્રકાશ છે, અવાજ છે, ગરમી છે, સ્પર્શ છે, ઠંડી, દબાણ, તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતો ફેરફાર આપણા વિવિધ જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરે છે, ઉત્તેજિત કરે છે, જેને પરિણામે આપણે સંવેદનાઓ અનુભવીએ છીએ। આપણે વિદ્યાર્થી મિત્રો દરેક સિઝનમાં ગરમી હોય, ઠંડી હોય તો આપણે સંવેદના અનુભવીએ છીએ અને તે પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ। તે જ રીતે બીજો પ્રકાર છે શરીર સંવેદકો, બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે। દાખલા તરીકે તમે 10મા ધોરણમાં આંખની રચના ભણી ગયા છો તો આંખની રચનાની અંદર નેત્રપટલની અંદર 2 જાતના કોષો આવેલા છે, સળી કોષો અને શંકુ કોષો। તો દ્રષ્ટિ સંવેદન માટે જ્યારે પ્રકાશના કિરણો સળી કોષો ઉપર પડે છે ત્યારે ઉત્તેજના અનુભવે છે। એવી જ રીતે આપણે સાંભળવા માટેના
આપણા શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો હોય છે, એ બધા શરીરની અંદર આવેલા આંતરિક અવયવો જે છે જે પણ સંવેદના અનુભવે છે. ત્રીજો પ્રકાર છે આંતરિક સંવેદકો. શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારને કારણે કેટલાક સંવેદનાઓનો અનુભવ થાય છે. દાખલા તરીકે આપણે સવારે ખાધું હોય તો બપોરે આપણે હોજરી ખાલી થવાથી આપણે ભૂખ લાગે છે. થોડા સમય પછી પાણીની તરસ પણ લાગે છે. ફેફસા કે રક્તવાહિનીમાં થતા ફેરફારને કારણે ઘણીવાર આપણે ગભરામણનો પણ અનુભવ કરીએ છીએ. જેમ વિવિધ સંવેદનાઓની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રતિક્રિયાની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતાઓ જોવા મળે છે, તે માનવી વચ્ચે પણ સંવેદનની અનુભૂતિની બાબતમાં ફેરફાર જોવા મળે છે. તમે ઘણીવાર તમારા મિત્રો સાથે વાત કરતા હશો ત્યારે જોયું હશે કે મિત્ર કહેશે મને તો જરા પણ ઠંડી નથી પડતી, અને તમે કહેશો મને તો સ્વેટર વગર ચાલે પણ નહીં. એટલે માનવી વચ્ચે આ બધા પ્રકારના સંવેદનની બાબતમાં તફાવત જોવા મળે છે. માનવી પોતાની જ્ઞાનેન્દ્રિયોને વિશેષ તાલીમ અને અનુભવથી કેળવી અને સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે. હવે સંવેદનના પ્રકારો, આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણે સંવેદનાના મુખ્ય 5 પ્રકાર પાડ્યા છે. સૌથી પહેલો પ્રકાર છે દ્રષ્ટિ સંવેદન, બીજો પ્રકાર છે શ્રવણ સંવેદન, ત્રીજો પ્રકાર છે ગંધ સંવેદન, ચોથો પ્રકાર છે સ્વાદ સંવેદન, પાંચમો પ્રકાર છે સ્પર્શ સંવેદન. દ્રષ્ટિ સંવેદન જે છે માનવીના તમામ સંવેદનમાં સૌથી મહત્ત્વનું જે છે એ દ્રષ્ટિ સંવેદન છે. 10મા ધોરણમાં જેમ ભણી ગયા એમ આંખની રચના, એના આંતરિક અવયવો અને મગજ સુધી વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે. આપણે દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. આપણી દ્રષ્ટિ ગમે તેટલી સારી હોવા છતાં પણ આપણે પ્રકાશની ગેરહાજરીમાં આપણે સંવેદના જે છે અનુભવી શકતા નથી. મિત્રો, દ્રષ્ટિ સંવેદન માટે એક અગત્યનો આપણો સંવેદનશીલ ભાગ છે તે છે આંખ. આપણે આરિસા સામે ઊભા રહી અને આપણે આંખની જે રચના દેખાય છે એ અહીંયા પ્રથમ આકૃતિમાં છે એ પ્રમાણે છે. હવે સામાન્ય રીતે આપણી આંખના આપણે સામાન્યતઃ 2 ભાગ જોઈએ, એક સફેદ ભાગ અને બીજો કાળા કલરનો ડોળો આંખનો. તો સફેદ ભાગ જે છે જેને અક્ષિપટલ કહે છે અને તે સફેદ તંતુઓથી બનેલો અપારદર્શક ભાગ છે, જેનાથી અપારદર્શકને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. અને બીજો જે કાળો ભાગ જે પારદર્શક છે, જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે છે, તેને દગપટલ કહે છે. આંખના સફેદ ભાગની વચ્ચે દેખાતો કોઈકનો કાળો હોય છે ભાગ, કોઈકનો ભૂખરો હોય છે, કોઈકનો માંજરી રંગનો હોય છે. એ બધા ભાગ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. તેના રંગને કારણે આંખનો રંગ એવો દેખાય છે. રંગથી દ્રષ્ટિ સંવેદનમાં કોઈ ફરક પડતો નથી. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જે જગ્યાઓ છે એક નાનું છિદ્ર છે, લગભગ એ કોઈ અવયવ નથી, છિદ્ર એક અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે જેને કીકી કહેવામાં આવે છે. આંખનો બીજો જે ભાગ છે જે આંખની આંતરિક રચના છે, જે તમે 10મા ધોરણની અંદર પણ આંખની રચના ભણી ગયા છો, પણ મનોવિજ્ઞાનમાં અમુક શબ્દોના નામ જુદા જુદા છે. હવે આંખની આંતરિક રચનામાં દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈ અને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ આપણા મસ્તિષ્કમાં આવેલા પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદનનો એક ચોક્કસ વિસ્તાર હોય છે ત્યાં પહોંચે છે, જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. કેટલીક તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટલ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓનું સંકોચન અથવા વિસ્તરણ પ્રમાણે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે, પ્રકાશ જ્યારે
પ્રકાશની તીવ્રતા જ્યારે વધારે હોય ત્યારે કૃષ્ણમંડળના સ્નાયુનો વિસ્તાર જે છે એ વધુ વિસ્તરણ પામે છે, પરિણામે કીકી નાની બને છે અને આપણે આંખને પ્રકાશથી રક્ષણ મળે છે. જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધે છે. બરાબર, નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. ઘણીવાર આપણે પણ એકદમ પ્રકાશમાંથી અંધારામાં આવશું ત્યારે આપણે આંખને ખુલતા થોડી વાર લાગે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રકારનું સંવેદન છે શ્રવણ સંવેદન. શ્રવણ એટલે સાંભળવું. જગત સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણ ઇન્દ્રિયની ખૂબ જરૂર છે. સાંભળવાથી શ્રવણ ઇન્દ્રિય એટલે કાન, જેના દ્વારા અવાજની દિશા પરખાય છે. અવાજની દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા, એટલે કે આપણે ખૂબ શાંત મને બેઠાઈએ તો અવાજ કઈ દિશામાં આવે છે તે આપણે સમજાય, અને કેટલા દૂરથી આવે છે તે પણ આપણે સમજાઈ જાય છે, અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી શકાય. એના માટે આપણે કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે. અવાજના આંદોલનોનો મતલબ કે અવાજ કર્ણપ્રિય જ ગમે છે તેવો છે, દરામણો છે, કેવો છે તે આપણે સમજી શકીએ છીએ. હવે સામાન્ય રીતે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય 20,000 થી 20,000 સાયકલ પર સેકન્ડ સુધીના કંપનની સંખ્યા રજૂ કરતો ધ્વનિ એટલે કે અવાજ સાંભળી શકીએ છીએ. મતલબ 20,000 થી ઓછો કે 20,000 થી વધારે કંપનવાળો અવાજ આપણે સાંભળી શકતા નથી. એટલા માટે જમીનની અંદર થતા ધરતીકંપના આ જે તરંગો જે છે તે આપણા સુધી કે આપણે એને સમજી શકતા નથી. પરંતુ મનુષ્ય સિવાયના ઘણા બધા પ્રાણીઓ એવા છે જે 20,000 થી ઓછી અને 20,000 થી વધારે CPS સુધીના કંપનનો અવાજ જે છે એ સાંભળી શકે છે. એનો મતલબ કે મનુષ્યથી પણ વધારે શક્તિશાળી કર્ણેન્દ્રિય બીજા પ્રાણીઓ પાસે છે. હવે શ્રવણ સંવેદન માટે આપણે કાનની રચના સમજવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કર્ણની રચના મુખ્ય 3 ભાગ છે. પહેલો ભાગ છે બાહ્ય કર્ણ, જેમાં કાનની બૂટ. કાનની બૂટ એવો ભાગ કે જ્યાં ઘરેણા પહેરવામાં આવે છે. બીજો ભાગ છે કર્ણનલિકા. કર્ણનલિકા એટલે કર્ણ છિદ્ર, જે આપણે બહારથી જોઈએ છીએ. ત્રીજો ભાગ છે કર્ણપટલ, કર્ણ ઢોલ, એટલે કે કાનની અંદર જે પડદો આવેલો છે તે. ફરીથી મિત્રો, બાહ્ય કર્ણના મુખ્ય 3 પ્રકાર, કાનની બૂટ, બીજો કર્ણનલિકા એટલે કર્ણનું છિદ્ર જે બહારથી જોઈ શકીએ છીએ તે, અને કર્ણ ઢોલ એટલે કે કર્ણનો પડદો, 3 વસ્તુનો સમાવેશ થાય છે. બીજો જે ભાગ છે તે છે મધ્યકર્ણ. મધ્યકર્ણની અંદર 3 પ્રકારના હાડકાઓ છે, જેના રચનામાં એનો જેવો આકાર છે એ પ્રમાણે એના નામ પાડેલા છે. એમાં પહેલો ભાગ છે હથોડી, બીજો છે એરણ અને ત્રીજું છે પેંગળું. એટલે જેવો આકાર છે એ પ્રમાણે 3 અસ્થિઓના નામ છે. એટલે મધ્યકર્ણની અંદર 3 હાડકાઓ આવેલા છે, તથા યુસ્ટેકિયન નલિકા કે જેનો બીજો ભાગ ગળામાં ખુલે છે. ઘણીવાર મિત્રો તમે જોયું હશે કે તમને ગળામાં કાંઈ તકલીફ હોય તો તમારું કાન પણ દુખે છે. એનું કારણ છે યુસ્ટેકિયન નલિકા કે જેનો એક ભાગ કર્ણમાં છે અને બીજો ભાગ ગળામાં ખુલે છે. એટલા માટે ગળું અને કાન સામાન્યતઃ એકબીજા સાથે સંકળાયેલા છે. ત્રીજો જે ભાગ છે જે છે આંતરકર્ણ, એના મુખ્ય 3 ભાગ. પહેલો ભાગ છે મધ્ય ભાગ, બીજો ભાગ છે શંખાકૃતિ કે કર્ણસંખ, અને ત્રીજો ભાગ છે અર્ધવર્તુળાકાર કર્ણવલયો. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ
અને કર્ણ નલિકા એટલે કે કર્ણની અંદર જે છિદ્ર આવેલું છે એના મારફતે કર્ણ ઢોલ એટલે કે કાનની અંદર જે પડદો આવેલો છે ત્યાં સુધી પહોંચે છે અને અવાજના મોજાઓથી કાનની અંદર રહેલા કર્ણ ઢોલ એટલે કે કર્ણના પડદામાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણના પડદા સાથે સંકળાયેલા મધ્ય કર્ણની અંદર ત્રણ હાડકાઓ કયા? હથોડી, એરણ અને પીંગળું, એમાં કંપન પેદા થાય છે જે ધ્વનિ તરંગોનો અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. આ જે તરંગો છે જે આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરાવર્તિત થાય છે. આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે, તેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળ કોષો ઉત્તેજાય છે અને એક જાતનો ચેતાપ્રવાહ ઉત્પન્ન કરે છે. અને આ જે ચેતાપ્રવાહ છે તે મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને અનુભવાય છે. ફરીથી ટૂંકમાં, વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણ છિદ્ર મારફતે કર્ણ પટલ એટલે કર્ણ ઢોલ એટલે કે પડદા સુધી પહોંચે છે, ત્યાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેના કારણે ત્રણ હાડકાઓમાં કંપન પેદા થાય છે, જે અસ્થિ તરંગોમાં રૂપાંતર થાય છે, જે મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે છે અને આપણને ધ્વનિ સંવેદનનો અનુભવ થાય.